आज आप धोरण 12 में ईमेल राइटिंग जे तुमने एग्जाम के अंदर सेक्शन ई में 6 मार्क्स में पूछाई छे ईमेल राइटिंग તમારા માટે ઈમેલ રાઇટિંગ નો ટોપિક છે 10મા ધોરણ સુધી ઈમેલ રાઇટિંગ નો હતો અત્યારના ધોરણમાં 12મા ધોરણમાં ઈમેલ રાઇટિંગ પૂછાય છે તો હવે પહેલા ઈમેલ રાઇટિંગ કેવી રીતે લખવું એનો ફોર્મેટ કેવી રીતે છે એ આપણે જોઈશું પણ એ પહેલા જે મહત્વના પોઈન્ટ આપ્યા છે જેમાં ચાર પોઈન્ટ છે આ પ્રશ્નમાં ઈમેલ રાઇટિંગ અથવા તો રિપોર્ટ રાઇટિંગ આ અથવા પૂછે છે તમે કોઈ પણ લખી શકો પણ એક્ઝામ ની અંદર ઈમેલ રાઇટિંગ લખશો તો વધારે સરળ બનશે કારણ કે ઈમેલ માં તમે ફોર્મેટ જોઈ શકો છો કે ફોર્મેટ તમને જો યાદ હોય અને ફોર્મેટ પ્રમાણે તમે જો ઈમેલ લખો હોય તો તમને સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકો રિપોર્ટ રાઇટિંગ તો તમે જે અહેવાલ ગુજરાતી માં જે અહેવાલ લખો છો એ જ ટાઈપ થી ઇંગ્લિશ માં તમારે આખો રિપોર્ટ લખવો પડે છે જેનો પર ફોર્મેટ હોતું નથી એટલે વધારે ઈઝી ઈમેલ રાઇટિંગ લખવામાં રહેશે અને અત્યારે આપણે ઈમેલ રાઇટિંગ શીખી રહ્યા છીએ બીજો પોઈન્ટ છે ઈમેલ લખનાર કે જેને ઈમેલ મોકલવાનો હોય ઈમેલ લખનારનો અથવા તો જેને ઈમેલ મોકલવાનો છે એટલે મેળવવાનો એ બેમાંથી એકનો ઈમેલ એડ્રેસ ઈ એડ્રેસ પર ઈમેલ એડ્રેસ આપેલ હશે તમને સૂચના આવી હશે એક સૂચના આવી હશે આ સૂચનામાં તમને પહેલા તો બે નામ તમને આપેલા હશે એક નામ જવાબમાં હશે એક નામ વચ્ચે તમને ક્યાં હશે હવે નામની સાથે કદાચ એક જ જગ્યાએ એક ઈમેલ એડ્રેસ તમને આપેલું હશે ઈમેલ લખનારનો અથવા ઈમેલ મેળવનારનો ઈમેલ એડ્રેસ આપેલ હશે ઈમેલ એડ્રેસ તમારે અહીંયા જ લખવાનું હશે જો ન આપ્યું હોય તો ઈમેલ એડ્રેસ તમારે બનાવવું પડશે પણ ઈમેલ એડ્રેસ તમને એક જ જગ્યાએ ઈમેલ મેળવનારનો કે લખનારનો ઈમેલ એડ્રેસ તમને આપેલું હશે એક જગ્યાએ તો એનો જ ઉપયોગ એ જ ઈમેલ એડ્રેસ ઉપયોગ તમારે અહીં કરવાનો રહેશે ત્રીજો પોઈન્ટ છે ઈમેલ ફોર્મેટ જળવાઈ રહે તે જરૂરી છે આ જે ફોર્મેટ છે એ ફોર્મેટમાં ક્યાંય આગળના શબ્દ કે આગળની લાઈન થયા હોય તમારે ઈમેલ એડ્રેસ લખવાનું રહેશે એટલે ફોર્મેટ છે એ જ પ્રમાણે ઈમેલ એડ્રેસ લખવાનું રહેશે અને છેલ્લા પોઈન્ટ છે ઈમેલ લખતી વખતે વાક્ય રચના અને સ્પેલિંગ મિસ્ટેક ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે આમાં તમારે જે વાક્ય રચના સ્પેલિંગ મિસ્ટેક લખવાનું હશે આમાં પણ એમાં ખાસ તમારે ભૂલ ન થાય મિસ્ટેક ન થાય એનું ધ્યાન રાખવાનું છે હવે બે પ્રકારના ઈમેલ હોય છે એક કૌટુંબિક લખવાનો હોય છે જેમ કે ફાધરને ફ્રેન્ડને બીજો એક ઈમેલ છે બીજા ટાઈપનો જે ઈમેલ છે એ તમારે કોઈ કંપનીમાં કે કોઈ દુકાનમાંથી જ્યાંથી તમે વસ્તુ ખરીદી છે અને વસ્તુમાં કાંઈ ભૂલ છે નકલી વસ્તુ તમને નથી ગઈ કે વસ્તુમાં કાંઈ ખામી છે એ વસ્તુ તમારે બદલાવવાની છે તો એટલા માટે તમે કંપનીમાં કે કોઈ દુકાનદારને ઈમેલ લખો છો એ ટાઈપના ઈમેલ બીજી રીતે પૂછાય છે વધારે પડતા ઈમેલ છે તો તમને પૂછાય છે કે આ જે કંપનીમાં તમારે જે ઈમેલ લખવાનો હોય છે એ જ બાર પત્રમાં વધારે પૂછાય છે એટલે આમાં બે પ્રકારના ઈમેલ આવી જશે ચાલો ફોર્મેટ જોઈએ સૌપ્રથમ હમણાં મેં કીધું એમ સૂચના તમારે ખાસ વાંચી લેવી સૂચનામાં તમને ત્રણ વસ્તુ મળશે બે નામ અને ઈમેલ નો ટોપિક ઈમેલ નો ટોપિક તમને નવી નહીં હશે મતલબ કયા વિષય ઉપર ઈમેલ લખવામાં છે વ્યક્તિ કયો વ્યક્તિ ઈમેલ લખે છે અને કયો વ્યક્તિ ઈમેલ મેળવે છે એટલે ઈમેલ મોકલવા ઈમેલ એડ્રેસ ઉપર નામ તમને આપેલ છે ત્રણ વસ્તુ તમને ઈમેલ ની સૂચનામાં જોવા પડશે હવે સૌપ્રથમ પહેલા તો ખાસ ધ્યાન રાખજો કે બોક્સ તમારે બનાવવું પડશે ફરજિયાત બોક્સ ચાર ચાર લાઈન દેખાય એક આખા પેજમાં ચાર ચાર લાઈન દેખાય એવી રીતે તમારે બોક્સ બનાવવું છે જોઈ જો જોઈ શકો છો બોર્ડ ઉપર આખું બોક્સ છે હાસ્યથી હાસ્ય હાસ્ય બાજુમાં ત્યાં આપણે લાઈન કરવાની છે ઉપર એ પ્રમાણે ઘાટી લાઈન એ રીતે બોક્સ દેખાવું જોઈએ એવી રીતે બોક્સ બનાવવા પડશે બોક્સ ની અંદર સૌ પ્રથમ તમે લખવાનું છે ફ્રોમ આમાં કેપિટલ અક્ષર પૂર્ણ વિરામ અલ્પ વિરામ ખાસ ધ્યાન રાખવાનું છે ચાલો પહેલી લાઈન માં ફ્રોમ લખશો બાજુમાંથી એમાં એફ કેપિટલ કરશો ખાસ ધ્યાન રાખજો ચાલો ફ્રોમ ની બાજુમાં ટપકા કરશો અને અહીં લખ્યું છે ઈમેલ લખનાર ઈમેલ એડ્રેસ તો ઈમેલ લખનાર નું નામ તમને સૌ પ્રથમ વાક્યમાં લખવું જોવા મળશે પહેલા નામ હશે તો એનું ઈમેલ એડ્રેસ જો આપ્યું હોય તમને સૂચનામાં તમારે ઈમેલ મેળવનારનો ઈમેલ એડ્રેસ ખાસ ધ્યાન રાખી લખવાનું છે
જે તમને સૂચનામાં કદાચ આપેલ હશે અથવા ખાલી નામ લખ્યું હોય તો ઈમેલ એડ્રેસ તમારે બનાવવાનું રહેશે. એનો મતલબ તમારે આ બે ઈમેલ એડ્રેસ તમારે અહીંયા લખવાના રહેશે. કેવી રીતે ઈમેલ એડ્રેસ લખવા એ તમને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ ઈમેલ ઉપર જ ત્યાં અહીંયા લખનાર ઈમેલ એડ્રેસ અને મેળવવાનું ઈમેલ એડ્રેસ એ તમારે લખવાના રહેશે. જો આપેલા હોય સૂચનામાં ઈમેલ એડ્રેસ તો ખાસ જે જગ્યાએ આપેલા હોય કદાચ બે જગ્યાએ હોય બે જગ્યાએ જેમ આપેલા હોય એમાં તમારે ઈમેલ એડ્રેસ લખવાના રહેશે. ત્યારબાદ ત્રીજા નંબરમાં સબ્જેક્ટ એસયુવી ટૂંકમાં લખો. પેટર પાટણમાં ઈમેલનો વિષય તમારે ટૂંકમાં લખવાનો છે. ઈમેલનો વિષય તમને સબ્જેક્ટ તમને સૂચનામાં આપેલો હશે. સૂચનામાં આપેલો હોય કે 3-4 શબ્દમાં ટૂંકમાં તમારે ઈમેલનો સબ્જેક્ટ લખવાનો રહેશે. પત્ર લેખનમાં તમે જે ભૂતકાળમાં શીખી ગયા છો એમાં જે સબ્જેક્ટ લખતા એ જ પ્રમાણે લખવાનો છે. ત્યારબાદ તમારે એક લાઈન અહીંયા છોડવાની રહેશે. ચાલો એક લાઈન છોડીને પછી હવે બે પ્રકારના ઈમેલ હોય છે. એક તો કંપનીમાં કે તમે કોઈ દુકાનમાં વસ્તુ તમે ખરીદી હોય અને વસ્તુ તમારે રિપ્લેસ બદલાવવાનું હોય અને તમે ઈમેલ લખો છો કે કંપનીમાં કે દુકાન તો તમારે લખવાનું છે ડિસ્પેચર સર. અહીંયા આર કેપિટલ થશે, એસ કેપિટલ થશે, પછી કોમા આવશે. જો તમે કૌટુંબિક ઈમેલ લખો છો, ફેમિલિયર ઈમેલ કે તમારા ફાધર ને તમારા ફ્રેન્ડ ને, તો તમારે ઉપયોગ કરવાનો છે ડીયર. ડીયર પછી અહીંયા તમારે નામ લખવાનું છે. ફ્રેન્ડ ને લખતા હોય તો ફ્રેન્ડ નું નામ આવશે, પછી કોમા ફાધર ને લખતા હોય તો ફાધર શબ્દ લખવાનો છે ડીયર ફાધર. મિત્રો આ બે વસ્તુ એક સાથે લખવાની નથી. વધારે પડતા ઈમેલ તમારે કંપનીના પૂછાય છે 12મા ધોરણમાં, તો તમારે આનો જ ઉપયોગ કરવાનો થશે રિસ્પેક્ટેડ સર. કૌટુંબિક ઈમેલ પૂછાય તો ડીયર, પછી ફ્રેન્ડ ને લખતા હોય તો ફ્રેન્ડ નું નામ, ફાધર ને લખતા તો ડીયર ફાધર એમ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે લાઈન એક છોડવાની છે. એક લાઈન છોડી હવે તમારે તમારી ભાષામાં તમારા શબ્દોમાં ઈમેલના વિષય આધારિત 10-12 વાક્ય લખવાના. પેરેગ્રાફ આપણે શરૂ કરવાનું છે. અહીંથી શરૂ કરવા માટે ઈમેલનો ટોપિક જોઈ લેવાનો છે. જે ટોપિક આપેલ હોય એ ટોપિકને લગતા જ તમારા શબ્દોમાં તમારે 10-12 વાક્યો કે 15 વાક્યો તમને યાદ આવે એટલા વાક્ય તમારે લખવાના રહેશે. આ લખતી વખતે ખાસ ધ્યાન રાખજો વાક્ય રચના જાળવી પડશે, સ્પેલિંગ મિસ્ટેક ન થાય એનું ધ્યાન રાખવું પડશે. એક પેરેગ્રાફમાં લખશો તો ચાલશે, પેરેગ્રાફ બે પાડશો, બીજો પેરેગ્રાફ પાડી લખશો, બે પેરેગ્રાફમાં લખશો તો ચાલશે. 12-15 વાક્ય થાય ત્યાં સુધી ચાલી શકે, વધારે ટાઈમ ન બગાડવો. આ વસ્તુ તમારે આપ મેળે લખવાની છે. થોડું વિચારી 12 વાક્ય લખાય તો પણ ચાલશે. આ પૂરું થાય ત્યારબાદ તમારે ડાબી બાજુ જમણી બાજુ લખશો તો પણ ચાલે છે, પરંતુ ડાબી બાજુ એક લાઈન અહીં છોડવાની છે. એક લાઈન છોડે હવે પેલો અક્ષર લાઈ કેપિટલ યુઅર્સ થેન્કફુલી, પછી કોમા આવશે, આપનો વિશ્વાસ યુઅર્સ થેન્કફુલી, અથવા લખ્યું છે યુઅર્સ લવિંગ એમાં લાઈ કેપિટલ કોમા આવશે છે ને ના. આ બે વસ્તુ સાથે લખવા નથી, ખાસ ધ્યાન રાખજો. જો અહીં તમે રિસ્પેક્ટેડ સર લખો છો એટલે કઈ કંપનીમાં કે દુકાનની ઉપર લખો છો તો તમારે આ નંબર પર સી યુઅર્સ થેન્કફુલી એનો મતલબ રિસ્પેક્ટેડ સર એના માટે આ લખવાનું છે. જો તમે ફેમિલિયર ઈમેલ લખો છો તો આનો ઉપયોગ કરશો ડિયર ફાધર ડિયર પછી ફ્રેન્ડ ના, તો તમારે લખવાનું છે યુઅર્સ લવિંગ. આની સાથે આવશે આ અને આની સાથે આવશે આ વસ્તુ ખાસ સંગત આડાવી માં જાય. પછી તમારે લખવાનું છે ના, માત્ર ના પણ લખશો તો ચાલશે, અટકશે ના લખશો તો પણ ચાલે છે. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો છેલ્લે આ ઈમેલ પૂરો થાય એટલે તમે બોક્સ જે બનાવેલું છે તમારે પૂરું કરવાનું છે. હવે જે નામ લખવાનું છે એ નામ કેવું લખવાનું છે તમે ધ્યાન રાખજો. જ્યાં ફ્રોમ ની અંદર તમે જે નામ લખેલું હોય ઈમેલ એડ્રેસમાં આમાં નામ આવી એવું હશે, સૂચનામાં પણ નામ હશે. મતલબ સૂચનામાં જે પહેલું નામ હોય ઈમેલ લખનારનું એ નામ અહીંયા આવશે. સાવ છેલ્લે પહેલું નામ જે ઈમેલ એડ્રેસમાં હોય એ નામ તમારે સાવ છેલ્લે લખવાનું છે. અને ઈમેલ ભેળવનાર છે ઈમેલ એડ્રેસ હોય એમાં જે નામ હોય છે એ તમારે લખવાનું છે અહીં ડીઆર લખો તો, અને પહેલું નામ છે તમારે છેલ્લે લખવાનું છે. માનો કે તમે ઈમેલ એડ્રેસમાં મોહન લખ્યું છે, મોહન છે લખનાર છે, તો તમારે છેલ્લે નામ લખવાનું છે મોહન. માનો કે ઈમેલ ભેળવનાર તમે રમણ લખ્યું છે, રમણ નામનું ઈમેલ એડ્રેસ બનાવ્યું છે સામે વાળાનું, તો તમારે અહીંયા લખવું પડશે રમણ ડીઆર છે તમારું કે ફ્રેન્ડ છે તમારો, તો ટુ પછી રમણ ઈમેલ એડ્રેસ તમે લખવું હોય તો અહીંયા આવશે ડીઆર રમણ. અને શરૂઆતમાં મોહન જે ઈમેલ લખે છે એ ઈમેલ એડ્રેસ તમે અહીં બનાવ્યું હશે તો મોહન નામ છે એ તમારે લખવાનું છે. યોર્સ લવિંગલી મોહન અથવા યોર્સ ફેવરિટ મોહન તો
નામ લખવામાં ધ્યાન રાખજો, નામ લખવું છે ને તે પેલો છે કેપિટલ ખાસ જરૂરી છે, પછી તમારે બોક્સ પૂરું કરવાનું રહેશે. તો મિત્રો આ રીતે તમે ઈમેલ લખી શકશો. ઈમેલ લખવામાં સ્વચ્છતા ખાસ જાળવવી જરૂરી છે, છેડછાડ ન થાય એનું પણ ધ્યાન રાખવું. ફોર્મેટમાં જે વસ્તુ ફિક્સ છે, જે આ ચાર વસ્તુ છે, છેલ્લા અહીંયા એક વસ્તુ છે, આ ખાસ કાળજીપૂર્વક લખવી, કારણ કે તમે આ ઈઝીલી યાદ રાખી શકો એવી માહિતી છે. વચ્ચેના જે વાક્ય તમારે દસમાં લખવાના છે એ તમારે આપમેળે લખવાના છે, બને તેમાં છેડછાડ ન કરવી અને સ્વચ્છ અક્ષરે વાક્યો લખવાના છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ઈમેલ એટલે તમને લખેલો આપ સમજાવવાનું છું કેવી રીતે લખાય એ પણ તમને કહેવાનું છે. થેન્ક યુ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ફોર્મેટની અંદર ઈમેલ એડ્રેસ કેવી રીતે લખવું એ પણ સાથે જોઈ લઈએ. મેં ઉપર લખ્યું છે એક્ઝામ્પલ તરીકે, આવી જ રીતે તમારે અહીં લખવાનું છે. એ પહેલા સૂચના લેવા જો તો સૂચનામાં બે નામ આવ્યા છે. રાજ મહેતા સૌથી પહેલું નામ છે જે ઈમેલ લખનાર છે. બીજું નામ છે પછીની કોઈ પણ લાઈનમાં હશે આશા પટેલ જે ઈમેલ મેળવનારનું નામ છે. મતલબ રાજ છે ઈમેલ લખે છે, આશા છે ઈમેલ મેળવનાર છે, એટલે કે રાજ છે આશા ઈમેલ લખે છે. તો હવે તમારે આ બે નામના ઈમેલ એડ્રેસ માનો કે નથી આવ્યા, માત્ર સૂચનામાં નામ જ આવ્યા છે, તો તમારે ઈમેલ એડ્રેસ તમારે કેવી રીતે લખવો છે એ જોઈએ. અહીં લખ્યું છે ઈમેલ લખનાર ઈમેલ એડ્રેસ, તમારે જોઈ લેવાનું છે ઈમેલ લખનાર છે રાજ મહેતા, તો તમારે ફોર્મ લખી અહીં લખ્યું છે. ચાલો આ રીતે લખવાનું છે. તમારે બે ટપકાની બાજુમાં શરૂ કરવાનું છે. હવે કેપિટલ અક્ષર આપણે જનરલી નામમાં કેપિટલ અક્ષર કરતા હોય છે, પણ ઈમેલ એડ્રેસમાં રાજ મહેતા આ રીતે લખવાનું છે સ્મોલ અક્ષરમાં, અને વચ્ચે કોઈ ગેપ રાખવાના નથી, રાજ મહેતા લખવું. ત્યાર પછી તમારે કોઈ પણ આંકડો લખવાનો છે, તમારી રીતે કોઈ પણ આંકડો લખવાનો છે, જેમ 007 લખ્યા છે, ચાલો એન્ટર એની નિશાની કરવાની છે, gmail.com આ વસ્તુ તમારે અહીં. ત્યારબાદ ઈમેલ મેળવનાર છે આશા, તો ટૂંકમાં લખવાનું છે અહીંયા તમારે આશા પટેલ, આ જ રીતે લખવાનું છે કેપિટલ અક્ષર વગર વચ્ચે જગ્યા રહી વગર આશા પટેલ 1234 કોઈ પણ આંકડો લખી શકો. @yahoo.com yahoo.com લખવું કે ભલે gmail.com લખવું કે ભલે, બે વસ્તુ સેમ રાખશો, બેમાં gmail લખશો તો એ આવશે, બેમાં yahoo લખશો તો પણ ચાલશે. પણ જો તમને સૂચનામાં ઈમેલ એડ્રેસ આપેલું હોય રાજ મહેતા નું, અહીંયા આપેલ નથી આપેલું છે, તો એ જ પ્રમાણે તમારે ઈમેલ લખનારનું રાજ મહેતા નું ઈમેલ એડ્રેસ લખવાનું રહેશે. આ આપણે આપણી જાતે બનાવ્યું છે, પણ જો સૂચનામાં તમને ઈમેલ એડ્રેસ આપેલા હોય કોઈ પણ એક નામ કોઈ પણ એક નામ, તો તમારે એ જ ઈમેલ એડ્રેસ તમારે અહીંયા લખવાના છે. બાકી બનાવો તો તમારી રીતે આ રીતે બનાવી શકશો, કેપિટલ અક્ષર વગર વચ્ચે ગેપ નહીં વગર તમારે ઈમેલ એડ્રેસ લખવાના રહેશે.